नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा माने? आज आपणे धोरण सीनियर केजी मां विषय हस्तकला शीखीशुं। हवे तमे जे आ हस्तकलानी चोपड़ी छे तमारी पासे आ प्रमाणेनी, ए खोलो। एमां पेज नंबर 22 खोलो। आ 22 नंबरनुं पेज खोलो। एमां ऊपर तमारे सूचना मारवानी छे। जो त्यां लखेलुं छे ऊपर मनपसंद हस्तका, त्या आपणे 22 नंबरना पेज पर ऊपर सूचना लखवानी छे दोरानुं छापकाम, जे मैं सूचना पहलेथी मारी दीधेली छे, तमारे मारवानी छे। तमे बधा पेन्सिल लई लो अने ऊपर सूचना मारो दोरानुं छापकाम। हवे विद्यार्थी मित्रों, दोराना छापकाम माटे तमारे एक आ प्रमाणेनो दोरो जोईशे अने आ प्रमाणेना जे वॉटर कलर छे, जो तमारी पासे वॉटर कलर ना होय तो तमारे પાણીમાં કંકુ પલાળીને લઈ લેવાનું, જેથી તમારી પાસેનો લાલ રંગ બની જશે। અને જો તમારી પાસે કંકુ ના હોય તો પીળો કલર કરવો હોય તો હળદર લઈ લેવાની, અને જો તમારી પાસે આ પ્રમાણેના વોટર કલર હોય તો એમાં લાલ અથવા તો પીળો રંગનો ઉપયોગ કરી શકે છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે દોરાનું છાપકામ કરીશું। તો જુઓ, પહેલાં અહીં મેં દોરાને વોટર કલર, લાલ કલરના વોટર કલરની અંદર પલાળી દીધેલો છે। આ જે સાદો જે ગુદડા સીવાનો અથવા તો પતંગનો જે દોરો છે એ લીધેલો છે મેં, જડ્ડો દોરો લીધેલો છે। તો તમારે આ પ્રમાણેનો દોરો લઈ લેવાનો છે। જો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણેનો દોરો કેવી રીતે ગોઠવવાનો છે તે જુઓ। આ પ્રમાણેનો એસ બનાવવાનો છે, પછી ધીરે 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 દોરો આ પ્રમાણેનો વિટરું જવાનું છે। જોયો તમે? હવે મેં કોરો કાગળ લીધો છે, કારણ કે ચોપડી બગડે નહીં એટલે, અને તમારે ચોપડીમાં જ કરવાનું છે। જો આ પ્રમાણેનો દોરાનું મૂકી દેવાનું છે રંગની અંદર બોળીને, પછી જે સામેનો જે છેડો છે એને ઉંચકવાનો છે, અને પછી કાગળને વાળવાનું છે। આમ કાગળ વાળશો પછી ધીમે રહીને વાળવાનું છે, બહુ દબાવવાનું નથી, નહીતર કલર ચોંટી જશે એકબીજાને સામેના પેજ પર। અને પછી ધીરે રહીને જો વિદ્યાર્થી મિત્રો, પછી ધીરે રહીને દોરો ખેંચવાનો છે। જો આ પ્રમાણેનો દોરો ખેંચી લેવાનો છે। દોરો ખેંચ્યા પછી જો આ કેટલું સરસ મજાનું ફૂલ બન્યું છે, બન્યું છે ને? આ થયું દોરાનું છાપકામ। તમારે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જ દોરાનું છાપકામ કરવાનું છે। આ પ્રમાણેના વોટર કલર લેવાના અને છાપકામ કરવાનું। વોટર કલર ના હોય તો મેં કીધું એ પ્રમાણે કંકુ પલાળીને અંદર દોરો મૂકીને આ પ્રમાણેનું છાપ કરવાનું છે, અને કંકુ ના હોય તો પીળા કલરનો હળદર, એટલે કે જે હળદર હોય એને પલાળીને અંદર દોરો પલાળી રાખવાનો, અને આ પ્રમાણેનું છાપકામ કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આ છાપકામ તમારે તમારા વાલીશ્રીની મદદથી જ કરવાનું છે, તમારે પોતાની જાતે એકલા હાથે કરવાનું નથી, કારણ કે એમાં કપડાં, તમારા હાથ અને ચોપડી બધું જ બગડી શકે એવું છે। એટલે તમારે તમારી જાતે એકલા હાથે કરવાનું નહીં, અને વાલીશ્રીની સાથે રાખીને તમારે આ છાપકામ કરવાનું છે। સમજણ પડી ને વિદ્યાર્થી મિત્રો? આવજો, હવે આપણે મળીશું આવતા વિડીયોમાં।